નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી દિબિયસ, તક્ષશિલા વિદ્યાલય હળવદ, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11ની અંદર ત્રીજું કાવ્ય એમ ઉગાર્યો ચંદ્રહાસના આ ચોથા તાસમાં આપણે મળીએ છીએ, જેમાં આપણે ચંદ્રહાસની બાજુમાં આવેલી વિષ્યા તેને જોઈને અલગ અલગ રીતે તેને જે ઉપમા આપીને દર્શાવે છે અને ચંદ્રહાસને તેના ઉપર મોહી જાય છે. તો આપણે છેલ્લે 15 સુધી આપણે વાત કરી હતી કે વિશાળ હૃદયને હાર હેમનો કટી કેસરીના સરખી દેખી રૂપ રંગ તેજ તારુણી જાણે નાખી પ્રેમની ભૂરકી. તો જેમાં એના વિશાળ હૃદય પર સોનાનો હાર છે, એની કમર કેસરી સિંહના જેવી છે, એના રૂપ રંગ અને તેજ જોઈ જાણે તારુણી એટલે કે જે તરુણી વિષયની વાત કરી હતી તે તરુણી પર પ્રેમની ભૂરકી નાખી એટલે કે જે વાત છે એના ઉપર એ મોહી જાય છે. ત્યાર પછી હવે 16મી પંક્તિથી આપણે જે જોવાનું છે તેની વાત કરીએ તો ધન્ય માત તાત એના દિશે છે, કોણ કીધા હશે પુણ્ય, હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા તો એવો હશે તન. ધન્ય માત તાત એના દિશે છે એટલે જે એના માતા પિતાને ધન્ય છે, જે વાત કરી છે અહીંયા કે ધન્ય માત તાત, તાત એટલે પિતા, માત એટલે માતા, એના દિશે છે એટલે કે એના જે માતા પિતાને ધન્ય છે શેના માટે, તો કે જે કોણે કીધા હશે પુણ્ય, તો કે જે આવો રાજકુમાર જેવો ચંદ્રહાસની જે વખાણ કરી રહી છે તેના સંદર્ભમાં કે એના માતા પિતાને ધન્ય છે અને કોણે પુણ્ય કર્યા હશે, આ જે પુણ્ય છે તે કોણે કર્યા હશે. ત્યાર પછી જે પંક્તિ છે એમાં કહે છે કે હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા તો એવો હશે તન, હિમાલયમાં હાડ ગાળ્યા હશે સુખનો ત્યાગ કર્યો હશે એને જ આવો પુત્ર પ્રાપ્ત થયો હશે, કે હિમે એટલે કે હિમાલયમાં હાડ ગાળ્યા હશે અને સુખ જેને જતા કર્યા હશે તો એવો હશે તન, એટલે કે જે અહીંયા પુત્ર પ્રાપ્તિની વાત કરે છે. જપ તપ વ્રત દેહ દમન એવી તારુણી ધરનાર તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે પરથાર, કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યું હશે એવી તારુણી જે યુવાન સ્ત્રીની વાત કરે છે તરુણી, એના ઘરની નારી એની પત્ની હશે. જે આવો ભરથાર એટલે કે સ્વામી, શું કીધું છે, તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર, ભરથાર એટલે પતિ સ્વામી, કે જેને આવો સ્વામી હશે તે નારી પરમ ભાગ્યશાળી હશે, તે નારી પરમ ભાગ્ય એટલે કે તે નારી પરમ ભાગ્યશાળી હશે. મેં પાપણીએ પુણ્યને કીધું તો ક્યાંથો આવો શ્યામી સ્વામી, તો ક્યાંથો આવો સ્વામી એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષ્યા શોકને પામી. વિષ્યા છે એ શોકમાં ડૂબી જાય છે કે હું મેં પાપણી એક પુણ્ય પણ કર્યું નથી, એટલે પોતાને કહે છે, શું કહે છે કે મેં પાપીણીએ પુણ્યને કીધું, મેં પાપીણી એટલે કે મેં પાપ જ કર્યા છે, પુણ્ય કર્યું નથી, તો ક્યાંથી આવો ક્યાંથો એટલે કે તે પછી આ મને આવો સ્વામી ક્યાંથી મળવાનો, આવો પતિ મને ક્યાંથી મળવાનો એમ કરીને પોતે પોતાની વાત કરી રહી છે. મેં પાપીણીએ પુણ્યને કીધું તો ક્યાંથો આવો સ્વામી એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષ્યા શોકને પામી. આમ વિચારીને, આવી રીતના વિચારીને આંસુ ભરતી વિષ્યા એટલે કે જે વિષ્યા છે એ રુદન કરી રહી છે, રડી રહી છે અને એને જે વિચારથી દુઃખી થાય છે, આમ આંસુ સારતી સારતી ઉદાસ થઈ ગઈ છે એમ કરીને એની બાજુમાં બેઠી છે અને એવી રીતના પોતે જે કહેવાય કે આત્મ મનોમંથન કરી રહી છે. એવે એક એક અભાઈની કસે કાગળ બંધન દીઠો, જોવા કારણ યોગનાએ તત્ક્ષણ છોડી લીધો. શું કીધું છે, એવે એક અભાઈની કસે એટલે આપણે જે વાત કરીએ છીએ કે એક અભાઈ
એટલે જે એને પહેરેલું હોય અંગરખું એની કસ, એટલે કે કીધું કભાઈ એટલે કે જે ઉપર પહેરવાનું હોય તે અંગરખામાં, એવામાં એને અચાનક શું જોયું, ચંદ્રહાસની જે પહેરેલું હતું અંગરખું એની કસ ઉપર એક કાગળ જોયો, એને એક કાગળ બંધન દીઠો એટલે કે કાગળ બાંધેલો જોયો. જોવા કારણ યુવનાએ તત્ક્ષણ છોડી લીધો, એને એ કાગળ બાંધેલો જોવા માટે તત્ક્ષણ એટલે કે એ જ ક્ષણે તાત્કાલિક એ કાગળ ત્યાંથી છોડી લીધો. સરનામું અક્ષર તાતના દેખી બાળા મહાસુખ પામી, સરનામું અક્ષર તાતના દેખી એટલે કે જે સરનામાના અક્ષર હતા એ કોના હતા, તાત એટલે પિતા, એટલે કે જે વિષયા છે એના પિતાના સરનામાના અક્ષર જોઈ અને બાળા જે શું કે થઈ છે, તો કે સરનામું અક્ષર તાતના દેખી બાળા મહાસુખ પામી, ખૂબ જ હરખ પામી છે, ખૂબ જ રાજી થઈ છે. સકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી, શું કીધું છે કે આ કદાચ મારા માટે ખુશીની વાત છે કે કદાચ પિતાએ મારા જે મારા પિતા છે એટલે પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે. સ્વસ્તી શ્રી કોંતુલપુર સ્થાને મદન કુંવર બળવંત, અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત. સ્વસ્તી શ્રી કોંતુલપુર ગામે, એટલે કે એ લખેલું છે કે જેના ઉપર જે સરનામું છે એમાં મદન કુંવર બળવંત, એટલે કે મદન કુંવર એટલે કે જેના ધૃષ્ટદ્યુમ્નના પુત્ર મદનની વાત કરેલી છે, મદન કુંવર બળવંત અહીં ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો છે, અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત. અહીંયા જે પત્ર મોકલ્યો છે એ પત્ર લેજો એમની પાસેથી ગુણવંત, એમ કરીને લખેલું છે. રૂપન જોશો રંગન જોશો ના પૂછજો ઘર સૂત્ર, શું વાત કરી છે કે રૂપન જોશો રંગન જોશો ના પૂછશો ઘર સૂત્ર, મુહૂર્ત ઘટી કોને ન પૂછશો એને વિષ દેજો ની પુત્ર. જે આ કાવ્યનો હાર્દ છે, એ આખ્યાનનો હાર્દ છે, તેમ દૃષ્ટુમે જે ચંદ્રહાસને પોતાના જે કહેવાય કે ત્યાં વતન ઝેર પીવડાવવા માટે મોકલ્યો છે, એટલે કે સ્વસ્ત્રી શ્રી કોંતુલપુર ગામે મદન કુંવર બળવંત અહીં ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો એ પત્ર લેજો ગુણવંત. એ પત્ર કયો છે, તો કે જેમાં લખેલું છે રૂપ ન જોશો રંગ ન જોશો, એનો રંગ જોવાનો નથી રૂપ જોવાનું છે નથી, અને ન પૂછશો એનું શું કીધું છે, તો કે કુળ મુહૂર્ત કે ઘડી એક પણ ઘડીની રાહ જોવાની નથી, કોઈને પૂછવાનું નથી, કોઈને ન પૂછશો કોઈને પણ એમાં પૂછવાનું પણ નથી, એને એટલે એને વિષ દેજો, એને વિષ દેજો ની પુત્ર, એટલે કે પોતાના મદનની પુત્રને કહે છે કે આને વિષ આપી દેવાનું છે, આને આપણે ઝેર આપી દેવાનું છે, એવી અહીંયા વાત કરેલી છે. વાંચી પત્રને વિષયા બોલી, વાંચી પત્રને વિષયા બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, વિષયાને સાટે વિષ લખાયું શું કાપ્યા જોઈએ હાથ. શું કીધું છે અહીંયા, તો કે અહીંયા એમ કહે છે કે જે પત્રની અંદર જે લખેલું છે કે વિષ આપજો ઘડી પણ જોવાની નથી, એ પત્ર વાંચીને વિષયા બોલી, પત્ર અહીં વિષયાએ વાંચ્યો અને બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, ત્રિભુવનનાથ રક્ષા કરો રક્ષા કરો. જેમાં શું લાગે છે એને કે વિષયાને સાટે વિષ લખાયું શું કાપ્યા જોઈએ હાથ, કે વિષયાને બદલે આમાં વિષ લખાયું શું એમના હાથ કાપી નાખવા ન જોઈએ. ખરેખર આને ચંદ્રહાસ આટલો જે અતિ રૂડો છે એને વિષયા દેવી જોઈએ પોતાની દીકરીને, એના બદલે એને વિષ આપવાની વાત કરે છે. એક નેત્ર એટલે કે વિષ લખાયું ત્યારે પ્રાર્થના કરીને પત્ર લેવું તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય, અક્ષર એક વધારવું એ માહે વિષની કરું વિષયાય. જો પત્ર એ વિષયાએ વાંચ્યો અને એમાં ત્રિભુવનને પ્રાર્થના કરે છે અને જેમાં એ વિચારી રહી છે કે જો પત્ર લઈ લઉં તો એ પાછો ચાલ્યો જાય અને પરણું નહીં તો પાછું વિઘ્ન આવે, તો એમાં એક અક્ષર ઉમેરી દઉં. શું કહે છે કે હું પત્ર લઈ લઈશ જોઈ જતો રહેશે અને એને ફરી પાછું એને જે આ વિઘ્ન છે એ તો પાછું
ઊભું જ રહેવાનું છે. એટલે એ વિચારી રહી છે અને પરણ્યા વિના વિઘ્ન થાય, એટલે કે જો પરણીશ નહીં તો પાછું વિઘ્ન ચંદ્રહાસને માથે રહેવાનું જ છે. એટલે એક અક્ષર ઉમેરી દઉં, વિષ્ણુ કરી દઉં વિષ્યા. વિષ્ણુ શું કરી દેવાનું છે ને, વિષ્યા એટલે કે પોતાનું નામ કરી દઉં. એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર, તરણાવતે લખ્યું તારુણીએ ધરી હૃદયા મધ્ય ધીર. શું છે તો કે એમાં એક નેત્ર કે એક આંખમાંથી કાજળ કાઢ્યું, એટલે કે જે કાળું અહીંયા કાજળ લગાવેલું હોય છે એ કાઢી, અને બીજા નેત્રમાંથી નીર એટલે કે જળ લે છે, અને તરણા એટલે કે એક તણખલું લઈ અને એ તરુણીએ હૈયે ધીરજ રાખીને લખ્યું. જે એને વિષ હતું એના બદલે એ વિષ્યા કરવા જઈ રહી છે. તરણાવતે લખ્યું તરુણીએ ધરી હૃદયા મધ્યે ધીર. નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ, વિષ ફેડી વિષ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ. જે પત્ર લઈ લઉં તો પાછો એ ચંદ્રહાસ છે એને વિઘ્ન રહેશે, એટલે વિષ્યા વિચારી રહી છે. અને એક આંખમાંથી કાજળ લીધું છે, બીજા હાથમાંથી જળ લીધું છે, અને તણકલાથી ધીરજ રાખીને લખી રહી છે. એવામાં નારદ કહે છે કે સાંભળો અર્જુન, સાંભળ અર્જુન, જે કરતા હરતા અવિનાશ, જે અહીંયા કરતા હરતા અવિનાશ છે, વિષ શબ્દને કાઢી નાખી વિષ્યા કર્યું. આ રીતે ઉગાર્યો ચંદ્રહાસને, વિષ કરીને વિષ્યા કર્યું, વિષને બદલે વિષ્યા કર્યું એમ ઉગાર્યો ચંદ્રહાસ. એમ અહીંયા ચંદ્રહાસને તારી લેવાયો છે, ઉગારી લેવાયો છે. પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ, ઉઠી અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. પ્રેમદા એટલે કે વિષ્યા, અહીંયા શું છે પ્રેમદા એટલે કે વિષ્યના સંદર્ભમાં. પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, એટલે પ્રેમદા એટલે વિષ્યએ ફરી પત્રએ બાંધી દીધો. ક્યાં? ચંદ્રહાસની કમરે, એટલે કે ચંદ્રહાસની કમરે એને એ પત્ર છે એ બાંધ્યો છે. જળ ભરતી તે નેણ, ઉઠી અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. સજળ નયણે એટલે કે વિષ્યા ત્યાંથી ઉઠી, અને જળ ભરતી એટલે કે નેત્ર સાથે, જે રુદન સાથે એનામાં જળ ભરેલું હતું, રડી રહી, અને ત્યાંથી અબડા એટલે કે, અબડા એટલે કોણ, વિષ્યા ચાલી મુખે વેણ કહેતી વેણ, એટલે કે એ ત્યાંથી આવી રીતના કહેતી કહેતી નીકળે છે. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. શું કહે છે કે જે ઘરે જઈને હું તમારી વાટ જોઉં છું, ઉતાવળા તમે ત્યાં આવજો, મદનભાઈને મળજો સ્વામી, જે ચંદ્રહાસને છે એ સ્વામી માની લે છે, અને મનમાં મનમાં એ કહે છે કે હવે પત્ર લખ્યો છે તે સાથે તમે લાવજો. વિષ ફેડી વિષ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ, પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી નેણ, ઉઠી અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. જે આ કાવ્યનો હાર્દ છે એ આ છેલ્લી આ છ પંક્તિની અંદર, કે વિષ્યા જે લખે છે અને જે વિષ છે એનું વિષ્યા કરીને ઉતાવળા પગલે એમ કહે છે કે તમે ઘરે આવજો. તો અહીંયા જે છેલ્લે આપણે શું કહે છે કે વલણમાં પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષ્યા વળી રે, થરથર ધ્રુજે ને કાંઈ ના સૂજે, સખી જ્યાં સી સામી મળે રે. એટલે કે પત્ર લખ્યો તે સાથે લાવો સ્વામી, એમ કહીને વિષ્યા ત્યાંથી વળી, એનું શરીર ખરેખર ધ્રુજી રહ્યું છે અને મનમાં કાંઈ સૂજતું નથી, એવામાં સામી એને સખીઓ મળી છે. અહીંયા જે આખ્યાનમાંથી લેવામાં, ચંદ્રહાસ્ય આખ્યાનમાંથી લીધેલું છે, એમાં એક અહીંયા જે રજૂ થયેલું પ્રેમાનંદ રચિત જે કડવું છે, તો એક કડવાની અહીંયા જે સંદર્ભ સાથે મૂકેલું છે, અને એમાં જે ચંદ્રહાસ અને જે વિષ્યા એટલે કે ચંદ્રહાસને જોવે છે ને વિષ્યા એના પ્રેમમાં પડી જાય છે, તો જે આમાં એની હાજર બુદ્ધિથી વિષ્યા છે એ ચંદ્રહાસને
તારી લે છે અને પછી જે કડવા સોળની અંદર જે છે એ બંનેનું મિલન થાય છે અને જે ખરેખર એ મદનની જે કાગળ વાંચે છે અને એને એવું જ લાગે છે કે મારા જે પિતાશ્રીએ કહ્યું છે એટલે કે વિષ્યાને આપી દેવાની છે અને બંનેના આવી રીતના લગ્ન થાય ને પોતાનું ચંદ્રહાસ છે એ દુષ્ટ બુદ્ધિ જે દુષ્ટધ્રુમ છે અને જેને દુષ્ટ બુદ્ધિ જેને મરી ગયેલો સમજતો હોય ચંદ્રહાસ છે તેનો જમાઈ બને છે. તો આવી રીતના એ ચંદ્રહાસ છે એ ઉઘરી જાય છે. તો આવું સરસ પ્રેમાનંદ રચિત કાવ્ય ધોરણ 11નું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ચાલો ફરી મળીશું મિત્રો, આવજો.